ઇન્સ્પાયર્ડ બાય ઝેપલ. બીજી વાત આ પ્રભુ નવરત્ન ચક્રમ. હું જ્યારે હિંગોળગઢમાં આરએફઓ તરીકે સર્વિસ કરતો 2008 ની વાત કરું તો ત્યારે અમે ફરતા ગામ જે છે જંગલના, ત્યાં મારા ખર્ચે જામફળ સીતાફળના રોપા હું પહોંચાડવા ગયો તો એક દાદીમાં એમને કીધું કે જામફળ સીતાફળના રોપા તો બધે મળે, ચીકુના રોપા આપો ને. મને એમ થયું ના ના, નાની જરૂરિયાત તો છે, એટલે અમે ચીકુના રોપા વિના મૂલ્યે શરૂ કર્યા. હિંગોળગઢ ફરતા 8 ગામ છે જંગલ ફરતા, અને ત્યાં અમે ચીકુના રોપા એક ધીરે એક રોપા. હરિયાળું ગામ થાય, ગામમાં ચીકુનું ઝાડ હોય ફળિયામાં, ઘરનું પાણી રક્ષણની બહુ કંઈ મગજ મારી નહીં, અને ઘર સામે ઝાડ થાય ખાવા થાય, એટલે બહુ સરસ યોજના છે. સારું હોય 2012માં મારા છોકરાના લગ્ન અમે કર્યા અને નક્કી કર્યું ભાઈ કાંઈ ખર્ચો ન કરો, હા હાથેથી લગ્ન કરી પૈસા બચાવીને આ પૈસા ફળા રોપા લોકોને સસ્તા દરે આપવા છે. એટલે 2012થી બધા મિત્રોની સાથે રહી અને રાજકોટમાં અમે એક બજાર ભરતા હતા, ખેડૂત હાટ કહીએ, ત્યાં અમે શરૂ કર્યું. દર રવિવારે ચોમાસામાં ત્યાં આપીએ, 50 તાલુકા લઈ અલગ અલગ દિવસોમાં આખા સૌરાષ્ટ્રમાં, અને 50,000 ફળા રોપા, એમાં કેસર કલમી આંબા હોય, કલમી ચીકુ હોય, લોટર નાળિયેરી હોય, જામફળ હોય, સીતાફળ એવા કલમી બધા રોપા હોય, એ અમે રાહત દરે આપીએ. વાત કરું તો ધારો કે 200 રૂપિયાનો આંબો કલમી બજારમાં મળતો હોય, એ અમે 100 રૂપિયા માર લોકો હોંશે હોંશે લઈ જાય, ઊંડા ગામમાં આપવા જઈએ ને એટલે લઈ જાય. એક તાલુકામાં 1,000 રોપા કઈ મોટી વાત નું કહેવાય. પણ અમે છેલ્લા 2012થી 2020 સુધી દર વર્ષે 50 ગામ લઈએ, લોકો હોંશે હોંશે રોપા લઈ જાય, સાથે સાથે અમે ખરખોડી કે જે હાવ દુર્લભ છે એને જીવંત કરવા માટે લઈ જઈએ છીએ. 20 રૂપિયાનો પડતર રોપો અમને મળે, એ લોકોને અમે 10માં આપીએ. સિંગાપુર ચેરી આપણે ત્યાં બહુ સરસ થાય છે, પક્ષીઓ ખાય, લોકોએ ખાય, અને મધ્યમ કક્ષાનું ઝાડ છે, એ ઝાડની બજાર કિંમત 150 રૂપિયા છે, એ અમે એકી સાથે મગાવીએ એટલે 40 રૂપિયામાં આપીએ, 1,000 રૂપિયા એ પણ આપીએ છીએ. એટલે આવી પ્રવૃત્તિ અમે કરીએ, લોકો અમને સહકાર આપે, અને પર્યાવરણ સુધારવું હોય ને તો ગામે ગામ સસ્તા દરે તમે રોપા જો ધીરે પહોંચાડવા જાવ ને ગામડે તો લોકો લેશે, કેમ કે ખેડૂત પાસે સમય નથી અને સમય હોય તો એ આળસુ છે, એને જવું નથી. એટલે અમે આ સૌરાષ્ટ્રમાં જઈએ છીએ, ગામે ગામ જઈએ છીએ. હું તો બધાને ખાસ વિનંતી કરું કે ભાઈ તમારો જન્મદિવસ આવે, લગ્ન દિવસ આવે, પછી આપણા વડીલોના પુણ્યતિથિના જે દિવસો આવે, એવા પ્રસંગોમાં આપણે ઝાડ વાવીએ. આપણી પાસે જગ્યા ન હોય તો આપણા હગાવાળા સ્નેહી મિત્રોને કલમી ફળા રોપા ભેટ આપીએ. હવે પ્રવાહ આપણો આપણો દાનનો પ્રવાહ છે ને આ તરફ વળવાની જરૂર છે. અમે એને વૃક્ષ મંદિર કહીએ છીએ કે ભાઈ ઓલા મંદિર તો બહુ થઈ ગયા પથ્થરોના મંદિરો, હવે રહેવા દો, હવે વૃક્ષ મંદિર બનાવવું, લોકોને ફાયદો થાય, પર્યાવરણને ફાયદો થાય. અને હું એમ કહું કે એક ઝાડ તમે વાવી મોટું કરી દો ને, 40 લાખ રૂપિયાનું ઝાડની કિંમત ગણાય છે. એટલે તમે 100 રૂપિયા વાવો અને 20 વર્ષ પછી એના 40 લાખ રૂપિયા જો થતા હોય ને તો એ કામ કરવા જેવું છે, બહુ પુણ્યનું કામ છે. અને આ યુગનું પર્યાવરણ બચાવવા માટે બધાએ યોગદાન આપવા જેવું છે, કે જો યોગદાન નહીં આપીએ તો આવતી પેઢીને જીવવું બહુ જ અઘરું થવાનું છે. ખાસ તો મારી આ વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. ગ્રેટ ઇનસાઇડ સ્ટોરી વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી જાય એવું ગોઠવો. આભાર, ધન્યવાદ.